नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एजुकेशन में आपनो स्वागत है। आपणे जोई रह्या छीए धोरण 10 विषय गणित, जेमां आपणे अभ्यास करी रह्या छीए स्वाध्याय 1.2। प्रश्न पहेलो छे आपणो के अविभाज्य अवयवोना गुणाकार स्वरूपे आपेल संख्याने दर्शावानी छे। तो आगला विडियोमां लेक्चरनी अंदर पण आपणे आ ज मुद्दा पर अभ्यास कर्यो। आ विडियो लेक्चरनी अंदर पण आपणे जे संख्या आपणने आपी छे अने अविभाज्य अवयवोना गुणाकार स्वरूपे कई रीते दर्शावी शकाय, एटले के एना अविभाज्य अवयवो कई रीते पाड़ी शकाय, तेनो अभ्यास करवाना छीए। अने हाँ मित्रों, बीजी बात के आपणी चेनलनी अंदर आपणे अन्य धोरणना विडियो पण अपलोड करीए छीए। जो तमारा सगा संबंधी मित्रों के भाई बहन अन्य धोरणनी अंदर एटले के धोरण 10 सिवायना धोरणमां अभ्यास करता होय तो एमने पण शेर करजो, के जेथी करीने ए पण पोताना अभ्यासनी अंदर आपणा विडियोनो उपयोग करी शके। तो जोईए आपणे प्रथम आपणने आपेला छे 5005। पांच हज़ार पांचना आपणे अविभाज्य अवयव, हवे तमे जोई शको कि एकमनो अंक पांच छे, एटले पांच वडे आपणे एनो भाग चलावी शकीए भागाकारनी रीते। तो पांच एका पांच, जीरो जीरो अने पांच एका पांच, तो आ रीते एना अवयव पड्या। 1001 × 5 એટલે 5005। હવે આપણે 1001 ને તો 2 વડે ભાગી શકવાના નથી, 5 વડે ભાગી શકવાના નથી, 3 વડે જોઈએ તો 3 × 9, એટલે કે જો આપણે ભાગાકાર કરવો હોય તો 1001 એને 3 વડે ભાગીએ તો 3 × 9 એક મળશે, 0 3 × 9 એક મળશે, એટલે 11 થયા, એટલે કે ભાગી શકવાના નથી, કારણ કે 11 ને આપણે 3 વડે ન ભાગી શકીએ, તો આપણે એને 7 વડે ભાગાકાર કરીએ। 1001 ભાગ્યા 7, 7 × 7 એટલે આપણને 3 મળશે, 30 થશે, 7 × 4 = 28 અને 7 × 3 = 21, તો આપણે કેટલા વડે ભાગ ચલાવી શકીએ, 7 વડે। તો 7 × 143, હવે 143 નો આપણે 7 વડે ભાગ નહીં ચલાવી શકીએ, 11 વડે ચલાવીએ તો 11 × 11 3 મળ્યા, એટલે 11 × 3 = 33। તો આ રીતે આપણને અવયવ મળ્યા, કોના મળ્યા, તો કે 5005 ના। 5 × 7 × 11 × 13, તો આ થયા એના અવિભાજ્ય અવયવો। ત્યાર પછી આપણને બીજી સંખ્યા આપી છે 7429। હવે 7429 તો એનો આપણે ભાગ કઈ રીતે ચલાવી શકીએ, સૌ પ્રથમ આપણે 7 વડે જોઈએ, તો 7 × 7 0 × 4 એટલે ભાગ ચાલતો નથી, 7 × 6 = 42, 0 એટલે 9, 7 × 7 તો નિશેષ ભાગી શકાતું નથી, એટલે કે 7 વડે આપણે એનો ભાગ ચલાવી શકવાના નથી। તો ત્યાર પછી આપણે 17 વડે જોઈએ, 7 × 4 = 29, 17 × 5 = 85 વધી જશે, 7 × 6 = 28, 2 એટલે 68, 14 માંથી આપણે 8 બાદ કરીએ તો 6 મળે, હવે 4 વડે ચલાવી ન શકાય, 68 છે એટલે 17 × 3 = 51, 19 આવ્યા એટલે 17 × 7 = 119, એટલે કેટલા વડે ભાગ ચાલશે, 17 વડે, તો 17 × 437। હવે 437નો આપણે 17 વડે તો નહીં ચલાવી શકીએ, 19 વડે ચલાવીએ, ઓગણીસ તેરી 57 વધી જાય, 19 × 38
તેરમાંથી આઠ આ બાદ કરીએ એટલે પાંચ સત્તાવન, ઓગણી તેરી સત્તાવન, એટલે 19 × 23. હવે 19 અને 23 તો એ બંને સંખ્યા કેવી આવી ગઈ? અવિભાજ્ય સંખ્યા. તો ત્યાંથી આપણે આગળ જઈ શકવાના નથી, એટલે 7429. તો એના અવયવ આપણને મળશે 17 × 19 × 23. તો મિત્રો, આ રીતે આપેલી સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. તો આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ, ફરી પાછા મળીએ. જય હિન્દ, જય ભારત.